હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યું છે. એવા સમયે ઇટાલી અને ચાઇના તેના વરવા પરિણામો ભોગવી ચૂક્યું છે. હાલ 170 દેશોની અંદર આ મહામારીનો પગપેસારો થઈ ચૂક્યો છે. તેવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22 માર્ચ રવિવારના રોજ લોકડાઉન કરવા માટેનો એક સૂચન કર્યું હતું. આ જનતા કર્ફ્યુને લોકોએ ખૂબ સુંદર રીતે વધાવી અને સમગ્ર દેશની અંદર આ કર્ફ્યુ પાડ્યો છે. સ્વયંભૂ રીતે ઘરની બહાર ન નીકળી પોતાના ધંધા રોજગાર બંધ રાખી બસો, ટ્રેનો, યાર્ડ તેમજ સામાજિક રીતે એકત્રીકરણ થવાના તમામ જ્યારે રસ્તાઓ બંધ કરી લોકોએ ઘરમાં રહીને આ વાતને જ્યારે સપોર્ટ કર્યો છે ત્યારે આ દેશને લાખો લાખો સલામ. આ દેશની જનતાને પ્રણામ. ખૂબ જ સુંદર રીતે આજનો દિવસ આપણે સૌએ પસાર કર્યો ઘરમાં રહીને. વાત એમ છે કે 14 કલાક સુધી સપાટી પર જ્યારે આ વાયરસ સ્થિર થાય ત્યારે 12 કલાકની અંદર જ તેની ચેઇન તૂટી જાય છે. આથી તે વાયરસ આગળ વધી શકતો નથી. તેવામાં 14 કલાક સુધી ઘરમાં રહી અને સમગ્ર દેશે એકતા અને સાથોસાથ આ મહામારી સામે લડવા માટે એક અમોઘ શસ્ત્ર ઉપાડ્યું છે. જામનગરની જો વાત કરીએ તો તેમાં લગભગ તમામ વિસ્તારોની અંદર એટલે કે રણજીતનગર, પટેલ કોલોની, રણજીત સાગર રોડ, પંચેશ્વર ટાવર, હવાઈ ચોક, દરબારગઢ ઉપરાંત તમામે તમામ વિસ્તારોની અંદર લોકોએ સ્વયંભૂ રીતે બંધ પાડી અને એક સુંદર પ્રતિસાદ આપ્યો છે. આ મહામારીને અટકાવવા માટે સરકારે પણ અનેક પગલાઓ લીધા છે. જ્યારે લોકોને પણ અમે અનેક વખત અપીલ કરી ચૂક્યા છીએ અને હજુ પણ અપીલ કરીએ છીએ કે આ લોકડાઉન પછી પણ જો આપને કોઈ મહત્વનું કામ ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળશો, કોઈ પણ જગ્યાએ અડવાનું સદંતર રીતે ટાળશો અને અન્ય કોઈ લક્ષણો દેખાય તો તુરંત જ ડાક્ટરની સારવારનો સંપર્ક કરશો. વાત કરીએ દ્વારકા જિલ્લાની તો ત્યાં પણ જગત મંદિરના દર્શન હાલ રોકી દેવામાં આવ્યા છે અને વેબસાઇટ પર ઓનલાઈન આ દર્શન 24 કલાક સુધી કરી શકાય છે. આવી અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે અને દ્વારકાના તમામે તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મોટા પાયે લોકોએ બંધ પાડી અને જનતા કર્ફ્યુને સફળ બનાવ્યું છે. ખરા અર્થમાં આ મહામારીથી બચવા માટેનો એક મહત્વની કડી સાબિત થઈ શકે એમ છે. આગામી સમયમાં પણ સરકાર દ્વારા મળતી સૂચનાઓનું આપણે સૌ પાલન કરીશું, પરંતુ આ રોગની ચેઇનને રોકવા માટે આપણે સૌ આગળ આવ્યા એ બદલ ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે દેશના વડાપ્રધાન દ્વારા જનતા કર્ફ્યુની જે અપીલ કરવામાં આવી હતી તે તો લોકોએ બહુ સહર્ષ રીતે વધાવી અને તેને અનુસર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા મુજબ સાંજે 5 વાગ્યે પોતાના ઘરમાં, ગેલેરીમાં કે ઘરના આંગણે થાળી તાળીઓ વગાડીને દેશના સુરક્ષા માટે કામ કરતા જે ડોક્ટર્સ છે, પેરામેડિકલ સ્ટાફ છે, તેમજ અન્ય તમામ કર્મચારીઓનો જુસ્સો વધારવા માટે એક થાળી અને તાળીઓ વાદન કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર દેશે સરસ રીતે વધાવ્યું છે. વધુમાં જામનગરની જો વાત કરીએ તો જામનગરના લગભગ તમામ વિસ્તારોની અંદર આ વાદન કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને મોટા સુધીના સૌ કોઈ પોતાના ઘરના આંગણે થાળીઓ વાદન કરી તેમજ તાળીઓ વગાડી અને કોઈ જગ્યાએ તો શંખનું પણ વાદન કરી અને આ અભિવાદન કોરોના સામે યુદ્ધ લડી રહેલા આપણા જે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે એ માટે કરવામાં આવ્યું હતું.